જિલ્લામાં કોરોના હવે બેકાબૂ બન્યો છે અને કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને હવે તો પરિસ્થિતિ પણ કાબૂ બહાર જતી દેખાઈ રહી છે. અમદાવાદમાં તો શુક્રવારથી રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી જનતા કર્ફ્યુ જાહેર કરી દેવામાં આવ્યો છે, જેથી કોરોનાના વધતા જતા સંક્રમણની ગંભીરતા સમજી શકાય તેમ છે. રાજ્ય સરકારે પણ 23 નવેમ્બરથી માધ્યમિક શાળાઓ શરૂ કરવાનો જે નિર્ણય લીધો હતો તે નિર્ણયને પણ રદ કરી દેવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાના કેસોમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તે ખૂબ જ ખતરનાક છે. જિલ્લામાં અત્યારે કોરોનાથી સંક્રમિત થતા દર્દીઓને ઓક્સિજન આપવાની પણ જરૂરિયાત વધી ગઈ છે. નિષ્ણાતો દ્વારા અગાઉ પણ ચેતવણી આપવામાં આવી હતી કે ઠંડીમાં કોરોના ફરી ઉથલો મારશે અને તેમની ચેતવણી સાચી સાબિત થઈ છે. વર્તમાન સમયમાં બનાસકાંઠા જિલ્લામાં કોરોના વિસ્ફોટ સર્જાયો છે અને અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. વર્તમાન સમયમાં શરદી, ખાંસી, તાવ જેવા લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. ત્યારે વર્તમાન સમયમાં બનાસકાંઠા જિલ્લાના લોકોને હવે આ બાબતે ખૂબ જ ગંભીર બની તકેદારી રાખવી જરૂરી બની ગઈ છે. વર્તમાન પરિસ્થિતિને જોતા હવે માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ અને કામ વગર ઘરની બહાર નીકળવું ન જોઈએ. જ્યારે પણ ઘરની બહાર જવાનું થાય તો ભીડભાડવાળી જગ્યાથી દૂર રહેવું અને સામાજિક અંતર જાળવી રાખવું હવે ખૂબ જ જરૂરી બની ગયું છે. નહીંતર ડીસામાં પણ અમદાવાદ જેવી પરિસ્થિતિ સર્જાય તો નવાઈ નહીં. કોરોનાની મહામારીમાં આજે બનાસકાંઠા જિલ્લો અને પૂર્વ ભારત દેશ અત્યારેના ભરડામાં ફિસાઈ રહ્યું છે. હાલની પરિસ્થિતિમાં ઠંડી વધવાના કારણે આજે હજારોની સંખ્યામાં બનાસકાંઠામાં કેસો આવી રહ્યા છે. હવે આપણે નહીં જાગીએ તો ક્યારે જાગશું? અત્યારની પરિસ્થિતિમાં સરકારી હોસ્પિટલો હોય કે પ્રાઇવેટ હોસ્પિટલો હોય, કોઈ પણ બેડ ખાલી નથી. આપણે હવે ખાસ હવે જાગવાની જરૂર છે. આપણે કોરોનાથી બચવા માટે ખાસ માસ્કનો ઉપયોગ કરીએ, માસ્ક બાંધીએ અને સોશિયલ ડિસ્ટન્સિંગ અને સાથે સાથે હેન્ડવોશ કરીએ. જો આપણે આજે સજાગ નહીં થઈએ તો આવનારો સમય ખૂબ જ કઠિન છે, ખૂબ જ ખરાબ છે. અને આ મહારોગથી પહોંચવા માટે અત્યારે સરકારી તંત્ર જ્યારે ખૂબ મહેનત કરી રહ્યું છે ત્યારે આપણી પણ ફરજ છે કે આપણે એમાં સહયોગ કરીએ. ઘરેલુ ઉપચાર માટે અમારી બીકે ન્યૂઝ ચેનલની ટીમ આપને જણાવે છે કે ઉકાળા પીવો, જેમ બને એમ ઘરથી બહાર ન નીકળો. હમણાં જ આપણે ગઈકાલે સાંભળ્યું હશે કે અમદાવાદમાં રાત્રિ દરમિયાન કર્ફ્યુ મૂકવામાં આવ્યો છે. જો આપણે સજાગ નહીં બનીએ તો બનાસકાંઠામાં પણ જનતા કર્ફ્યુ નહીં તો લોકડાઉનની તૈયારી રાખવી પડશે. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ.